મારું નામ ડૉક્ટર યોગેશ ધોળકિયા છે. હું ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા ખાતે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરું છું. હવે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલજીએ રાજ્યસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે અખિલેશ યાદવજીના સપોર્ટથી ફોર્મ ભર્યું. નો ડાઉટ એ સ્વતંત્ર ઉમેદવાર તરીકે એમણે ફોર્મ ભર્યું છે અને તેમણે 16 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપેલ છે. હવે આજનો વિષય એ છે કે હવે કપિલ સિબ્બલજી કોંગ્રેસમાંથી છૂટા પડ્યા પછી શું તે વિરોધ પક્ષ બધા વિરોધ પક્ષને એકઠા કરી શકશે અને આવનાર 2024ની ઇલેક્શનમાં નરેન્દ્ર મોદીજીના વડપણ હેઠળની ભાજપ સરકારની સામે ટક્કર આપી શકશે? તો આના જવાબમાં આપણે એમ કહી શકીએ કે અત્યાર સુધી વિપક્ષ બધા અલગ અલગ વિપક્ષોને ભેગા કરવા માટેના ઘણા પ્રયાસો થઈ ચૂક્યા છે, જે મોટાભાગના નિષ્ફળ નીવડ્યા છે. પરંતુ આ કપિલ સિબ્બલજીના કેસમાં મારા મત પ્રમાણે થોડા પોઝિટિવ પોઈન્ટ મને જોવા મળે છે. પહેલું, એક, તે વરિષ્ઠ વકીલ છે, વરિષ્ઠ સિનિયર રાજકારણમાં આવેલા છે. અને બીજું કે તેણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને એણે અખિલેશ યાદવજીનો પક્ષ જોઈન્ટ કર્યો નથી. એ એટલે એ કોઈ પક્ષ સાથે જોડાયેલા ન હોવાને કારણે એ પોતાનો મત સ્વતંત્ર રીતે રજૂ કરી શકે છે, એટલે એમનું માન પણ વધારે છે. એટલે હવે તેઓ અલગ અલગ વિપક્ષોને, આ બધા વિપક્ષોમાં મોટાભાગે બધા પ્રાદેશિક પક્ષો જ છે, એ પ્રાદેશિક પક્ષોને ભેગા કરી અને જો યોગ્ય સીટોની વહેંચણી કરી શકે અને યોગ્ય બધાને મનાવી શકે તો એ વિપક્ષોને એક મત કરી શકે એમ છે. ઇલેક્શનમાં 2024ના ઇલેક્શનમાં જીતવું ના જીતવું એ તો પબ્લિકનો ઓપિનિયન છે, પબ્લિકનો મત છે. પરંતુ કપિલ સિબ્બલજીના વડપણ હેઠળ વિપક્ષો ભેગા થઈ શકે એવી થોડી આશા બંધાણી છે. જય હિન્દ, ભારત માતાની જય.